બનાસકાંઠા જિલ્લામાં આજે પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. જિલ્લામાં અમીરગઢથી માંડી કાંકરેજ અને અંબાજીથી માંડીને સુઈગામ સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠા જિલ્લામાં થયેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ દિયોદરમાં નોંધાયો હતો. દિયોદરમાં સવારના 6 વાગ્યા પૂરા થતાં 24 કલાક દરમિયાન 89 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે સૌથી ઓછો વરસાદ અમીરગઢ તાલુકામાં નોંધાયો હતો. અમીરગઢ તાલુકામાં આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન માત્ર 4 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં અન્ય સ્થળો પર આજે સવારે પૂરા થયેલા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે તેની પર એક નજર કરીએ. આજે સવારના 6 વાગ્યા બાદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ક્યાં પડ્યો છે તેની, તો જે અમીરગઢ તાલુકામાં આજે સવારના 6 વાગ્યા સુધીમાં સૌથી ઓછો વરસાદ પડ્યો હતો, તે જ અમીરગઢમાં સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી ધોધમાર વરસાદ ખાબક્યો છે. અને માત્ર 6 કલાકના ટૂંકા ગાળામાં અમીરગઢમાં 46 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં સૌથી ઓછો વરસાદ વડગામ તાલુકામાં નોંધાયો છે. વડગામ તાલુકામાં આજ 6 કલાકના સમયગાળા દરમિયાન 6 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તો જિલ્લામાં આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી કયા જિલ્લામાં કેટલો વરસાદ નોંધાયો છે તેની પર એક નજર કરીએ. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસું હવે જામ્યું છે, ત્યારે જિલ્લાના લાખણી તાલુકાની વાત કરવામાં આવે તો લાખણી તાલુકામાં છેલ્લા 5-1 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. એક તરફ વરસાદ ખેંચાતા ખેડૂતો હવે વરસાદ વધુ પડવાથી ચિંતિત થઈ ગયા છે. 5 દિવસથી પડી રહેલા વરસાદને પગલે પશુપાલકોના પશુ માટેનો સૂકો ઘાસચારો ભીંજાઈ ગયો છે અને તેના લીધે પશુપાલકોને નુકસાન સહન કરવું પડી રહ્યું છે. એક તરફ છેલ્લા 5 માસથી કોરોના મહામારીના લીધે આપવામાં આવેલા લોકડાઉનના લીધે પશુપાલકો બેહાલ થઈ ગયા હતા, ત્યારે હવે ખેડૂતો માટે વરસાદે આફત લાવી છે. સતત થઈ રહેલા વરસાદને પગલે બજારોમાં લોકોની અવરજવર પણ ખૂબ જ ઓછી જોવા મળતા ખેડૂતોની ખેતપેદાશોનું જોઈએ તેવું વેચાણ થઈ રહ્યું નથી. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદરની વાત કરવામાં આવે તો દિયોદર તાલુકામાં ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો છે અને તેના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. દિયોદરમાં સરકારી કચેરીઓ અને પોલીસ મથક પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકો અને રાહદારીઓ પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસામાં પણ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસવા માંડ્યો હતો. ડીસામાં વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ બની હતી. ડીસા શહેરમાં ચાલી રહેલા ફ્લાયઓવરના કામને હવે હાઈવે વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ વારંવાર બની રહી છે. હાઈવેની કામગીરીને લઈ વરસાદી પાણી અવરોધાઈ જવાના લીધે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે આ વિસ્તારમાં ભરાયેલા પાણીમાં ખાડો અદ્રશ્ય થઈ જતાં અહીંથી પસાર થઈ રહેલા એક્ટિવા ચાલક ખાડામાં પડકાયો હતો. તો ડીસા તાલુકામાં ગ્રામીણ વિસ્તારની વાત કરવામાં આવે તો ડીસાથી થેરવાડા રોડ પર આજે ભારે વરસાદના લીધે જેડા નજીકથી પસાર થતા નાળાની પ્રોટેક્શન દિવાલ તૂટી ગઈ હતી.
સદનસીબે જ્યારે આ દિવાલ તૂટી ત્યારે આ નાળા પરથી કોઈ વાહન કે રાહદારી પસાર થતો ના હોવાના લીધે કોઈ ગંભીર ઘટના બની નથી, પરંતુ આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ગભરાટની લાગણી પસરી ગઈ હતી.